રીતે દૂધ બંધનું એલાન આજે આપવામાં આવ્યું છે તેમનો ડોર નિયંત્રણ કાયદો છે પરત ખેંચવાની માંગ છે ત્યારે રાજકોટની વાત કરીએ તો માલધારીઓ દ્વારા સજ્જડ બંધ જે રીતે આપવામાં આવ્યું હતું અને સજ્જડ હડતાળ પણ જોવા મળી રહી છે સમગ્ર રાજકોટ શહેરની વાત કરીએ તો દૂધ વિતરણ ત્યાં પણ બંધ કરવામાં આવ્યું છે અને ચાના જે થડા છે તે ધારકોએ થડા ધારકોએ પણ બંધ પાડીને વિરોધ છે તે નોંધાવ્યો છે તો સ્થાનિકોને દૂધ લેવા માટે પણ મોટી મોટી લાઈનો છે તે જોવા મળી હતી ઘણી બધી જગ્યાએ ગઈકાલે રાત્રે પણ આ જ પ્રકારે જે રીતે મોટી લાઈનો છે દૂધ લેવા માટે જોવા મળી રહી હતી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે ગઈકાલ રાત્રે પણ જે આજે દૂધ નહોતું વેચાણ થવાનું તેના કારણે સતત જે ડેરીઓ છે ત્યાં આગળ મોટી મોટી લાઈનો પણ જોવા મળી રહી હતી તો ગઈકાલ રાતથી ડેરીઓ બહાર દૂધ લેવા માટે લાંબી લાઈનો લાગી તે રાજકોટની વાત કરીએ તો એસે ફૂટ રોડ થોરાળા સહિતના વિસ્તારોમાં દૂધ લેવા માટે પણ લોકોની પડાપડી છે તે જોવા મળી હતી તો ખાનગી ડેરીઓ બહાર પણ દૂધ લેવા માટે લોકોની છે તે મોટી લાઈનો લાગી ગઈ હતી આજે જે બંધ આપવામાં આવ્યું છે માલધારી સમાજ દ્વારા દૂધનું વેચાણ કરવામાં નહીં આવે કારણ કે તેમની જે માંગ છે ઢોર નિયંત્રણ કાયદો આજે વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે આ વિધાનસભાના સત્રમાં તેમનો કાયદો છે તે પરત ખેંચવામાં આવે તેવી તેમની માંગ છે અને આજે જે રીતે ચર્ચાઓ પણ થઈ રહી છે કે આ વિધાનસભાનું સત્ર છે તેમાં આ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે અને ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવામાં આવી શકે છે પરંતુ પરત નહીં ખેંચાય ત્યાં સુધી જે રીતે વિરોધ ચાલુ રહેશે અને આજે સમગ્ર જે રીતે વાત કરીએ તો રાજ્યમાં દૂધ વેચાણ કરવામાં નહીં આવે તેવી માલધારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને તે જ પ્રકારે આજે તમામ જગ્યાએથી તેમને સમર્થન પણ મળી રહ્યું છે તો ત્યાં તો વાત કરીએ ચાના થડા ધારકો છે તેમના દ્વારા પણ તેમને સતત આ મુદ્દે જે રીતે સમર્થન મળી રહ્યું છે અને તેમના દ્વારા પણ ચાના થડા છે તે પણ બંધ રાખવામાં આવ્યા છે અને માલધારી જે સમાજ છે તેમને સમર્થન મળી રહ્યું છે તો સરકાર આના પર તાત્કાલિક એક્શન લે અને જે ઢોર નિયંત્રણ કાયદો છે તેને પરત ખેંચે તેવી તેમની જે કહી શકાય છે કે આજે માલધારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે ખાસ કરીને આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો છે જે વિવિધ ચાના સ્થળા છે તે બંધ રાખવામાં આવ્યા છે રાજકોટ ટી એસોસિએશન દ્વારા પણ આ હડતાલને સમર્થન આપવામાં આવ્યું છે માલધારી સમાજનો મોટો વર્ગ છે તે ચાના વેચાણ સાથે જોડાયેલો છે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ચાની હોટલોને થળા રાખવામાં આવ્યા છે ત્યારે માલધારી સમાજ દ્વારા જે પ્રકારની હડતાલ પાડી છે તેને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે કહી શકાય છે કે જે કાયદો છે ઢોર નિયંત્રણ કાયદો તેને પાછો ખેંચવાની માંગણી સાથે ક્યાંક ને ક્યાંક આજે માલધારી સમાજ દ્વારા હડતાલ પાડવામાં આવી છે દૂધ વિતરકો છે તેમને દૂધનું વેચાણ આજે કર્યું નથી એટલે કે સવારથી જ જે કહી શકાય છે કે જીવન જરૂરી વસ્તુ એટલે કે દૂધનું જે છે તે અલગ અલગ વિસ્તારમાં અછત જોવા મળી રહી છે એવામાં જે કહી શકાય છે કે અલગ અલગ ચાના થડા છે તે બંધ રાખવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે રાજકોટમાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતા જે કહી શકાય છે કે વિસ્તારવાસીઓ અને સ્થાનિકો પણ હેરાન જોવા મળી રહ્યા છે એક તરફ જે કહી શકાય છે કે મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે રાજકોટમાં અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો એક લાખથી વધુ જે માલધારી સમાજના લોકો છે તે વસે છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે તેમને આ જે વિરોધ જે નોંધાવ્યો છે એક દિવસ દૂધનું વિતરણ કરવામાં આવ્યું નથી અને વિરોધ નોંધાવ્યો છે અને આ વિરોધને પગલે કહી શકાય છે કે ઠેર ઠેર બંધનું એલાન કરવામાં આવ્યું છે જેને લઈને ચાની હોટલો અને દુકાનો આજે વહેલી સવારથી જ બંધ છે જ્યારે રોજે દરરોજ જે ચા પીતા અને ચાની ચૂસકી મારતા લોકો પણ આજે પરેશાન જોવા મળી રહ્યા છે કારણ કે જે ચાના થડા છે અને હોટલો છે ચાની તે બંધ જોવા મળી રહી છે રાજકોટ ટી એસોસિએશન દ્વારા પણ માલધારી સમાજના આ બંધને એલાન જે કહી શકાય સમર્થન આપવામાં આવ્યું છે આ બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે તેને પગલે આ થડા અને જે કહી શકાય છે કે માલધારી સમાજ દ્વારા આજે જે ઠેર ઠેર છે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે દિવ્યરાજ વ્યાસ સાથે ભાવેશ ગુજરાત ન્યૂઝ રાજકોટ તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર